अगर बात करें अन्य महत्वपूर्ण समाचार नहीं तो महत्वना समाचार सामे आवी रह्या छे। हार्दिक पटेल प्रतापगढ़ पुलिस स्टेशन में फरियाद दाखिल करावी छे। हार्दिके एडी थी मोकली छे, रजिस्टर एडी थी जे फरियाद मोकली छे, आईजी एसपी सहित अधिकारी सामे फरियाद करी छे। मने खोटी रीते गोंधी राखवामां आवे छे तेवुं हार्दिक पटेल द्वारा कहेवामां आव्युं छे अने फरियाद करवामां आवी छे। राजस्थान में हार्दिक पटेल द्वारा फरियाद करवामां आवी छे अने तेमणे जणाव्युं छे के जे एसपी सहित अधिकारी सामे फरियाद करी छे ने हार्दिक द्वारा कहेवामां आव्युं छे कि मने खोटी रीते गोंधी राखवामां आव्यो छे। राजस्थान में हार्दिक पटेल प्रतापगढ़ पुलिस स्टेशन में फरियाद नोधाई छे तेने लईने चकचार मची गई छे। हार्दिके जे रीते फरियाद दाखल कराई छे आईजी एसपी सहित अधिकारी सामे हार्दिक पटेल द्वारा फरियाद दाखल करवामां आवी छे। आगे वधु माहिती आपवा माटे जोड़ाई गया छे पासना कन्विनर हार्दिक पटेल। हार्दिक जणावशो जे रीते तमे फरियाद दाखल कराई छे शुं कहेशो तेना માટે? મહત્વની બાબત કે છેલ્લા એક મહિનાથી રાજસ્થાનની અંદર શું મને નજરબંધ કરીને ગોંધી રાખવામાં આવ્યો છે, ઘરની બહાર પણ નથી જવા દેતા। સ્વાભાવિક રીતે મેં મારા વકીલશ્રીને આ વાત જણાવી હતી તો વકીલશ્રીએ કહ્યું કે હાઈકોર્ટનો ઉલ્લંઘન કરી રહી છે અહીંયાની પોલીસ ને અહીંયાની સરકાર, તો વકીલ દ્વારા નોટિસ આપીને એફઆઈઆર કરવામાં આવી છે। વધુ જ વિગત વકીલને સારી રીતે ખ્યાલ છે અને સારી રીતે સમજાવી પણ શકે, પરંતુ આઝાદ ભારતની અંદર જે રીતે નજરબંધ અને ગોંધી રાખવાની પ્રક્રિયા પોલીસ અને સરકાર દ્વારા કરવામાં આવી છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કોઈ પણ વ્યક્તિની આઝાદી કઈ રીતે છીનવાઈ અહીંયાની ભાજપ સરકાર કરી રહી છે। બિલકુલ હાર્દિક, જે રીતે તમે ફરિયાદ દાખલ કરાઈ છે તેને લઈને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? અત્યાર સુધી તો મને કઈ ખ્યાલ નથી, કદાચ આવતી ગઈકાલે ફરિયાદ નોંધાઈ હોય, પણ અમારા વકીલશ્રી આજ કે કાલ અહીંયા આવે પછી વધુ વિગત ખબર પડે, કારણ કે ઘરની બહાર જવા નથી દેતા એટલે વધુ વિગત સમજી શકાય એમ નથી। બિલકુલ હાર્દિક, આભાર આપનો। હાર્દિક પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આઈજી એસપી સહિતના અધિકારીઓ સામે। હાર્દિક પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે મને ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યો છે। હાર્દિક પટેલે પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે અને જે રીતે હાર્દિક પટેલે ફરિયાદ દાખલ કરાઈ આઈજી એસપી સહિતના અધિકારીઓ સામે હાર્દિક પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાર્દિક પટેલે જણાવ્યું છે કે મને ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યો છે અને આ કહેવામાં આવ્યું છે હાર્દિક પટેલ દ્વારા। હાર્દિક પટેલે ફરિયાદ દાખલ કરાઈ છે આઈજી એસપી સહિતના અધિકારીઓ સામે। હાર્દિક પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવીને હાર્દિક દ્વારા કહેવામાં આવ્યું છે કે મને ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યો છે। હાર્દિક પટેલ પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। હાર્દિક પટેલ દ્વારા આઈજી એસપી સહિતના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે મને ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યો છે। તો આગળ વાત કરીએ